નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ દસ ફેબ્રુઆરી બે હજાર વીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછા ગયેલ કેટલાક ઇમ્પોર્ટન્ટ સવાલો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપણે આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહીજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ સૌ પ્રથમ જોઈએ મિત્રો અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલ પ્રશ્નો આ પ્રશ્નોના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે જો તમને આમના જવાબો આવતા હોય તો અને વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આના જવાબો જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે તમારા કેટલા જવાબો સાચા છે આ આપણે ડેલી ટેસ્ટ છે તો વિડીયોને પોસ્ટ કરો અને તમે તમારા જવાબો લખો નીચે કમેન્ટ બોક્સમાં અને હું ચાલુ કરું છું પ્રથમ પ્રશ્ન પ્રથમ પ્રશ્ન છે તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી ગુજરાતમાં કયા ક્યાં હેપી સ્ટ્રીટનું લોકાર્પણ કર્યું છે તો તાજેતરમાં જ આપણા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી છે તેઓએ ગુજરાતમાં આપણા અમદાવાદમાં હેપ્પી સ્ટ્રીટનું લોકાર્પણ કર્યું છે એટલે કે ઓપ્શન એ છે તે સાચો જવાબ છે તમે ઇમેજમાં જોઈ શકો છો વિજયભાઈ રૂપાણી હવે આપણે ડિટેલમાં ચર્ચા કરીએ તો તમે અહીં ઇમેજમાં એકવાર જોઈ લો આ છે હેપી સ્ટ્રીટ જે આવેલી છે લો ગાર્ડનમાં પહેલાં તે ખાવ નામે જાણીતી હતી અત્યારે તેનું નામ કરવામાં આવ્યું છે હેપ્પી સ્ટ્રીટ તો આપણા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ લો ગાર્ડન ખાતે તૈયાર થયેલ નવી મોડર્ન હાઇજેનિક હેપ્પી સ્ટ્રીટનું લોકાર્પણ કર્યું છે હવે આ જે મોડલ મોર્ડન હેપ ફૂડ સ્ટ્રીટ અને આપણે ફૂડ સ્ટ્રીટ કહી શકીએ તેનું નિર્માણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાડા આઠ કરોડના ખર્ચે કરવામાં આવ્યું છે અને લો ગાર્ડન ખાતે કરવામાં આવ્યું છે તો લો ગાર્ડનની જે આસપાસની દિવાલો છે તેને હેરિટેજ થીમના આધારે તૈયારી કરવામાં આવી છે અને હેપી સ્ટ્રીટની લંબાઈ જો કહીએ તો ત્રણસો પચાસ મીટર જેટલી અને પહોળાઈ છવ્વીસ પોઈન્ટ પાંચ મીટર જેટલી છે અને અહીંયા વિવિધ પ્રકારની હાઇજેનિક ખાણીપીણીની ચીજવસ્તીઓ ચીજવસ્તુઓની ચોત્રીસ જેટલી ફૂડ વેન હાજર રહેશે તો તમારે યાદ રાખવાનું છે અમદાવાદ ખાતે કરવામાં આવી છે વિજયભાઈ રૂપાણી દ્વારા તેનું લોકાર્પણ કરવામાં આવ્યું છે હવે મિત્રો વિજયભાઈ રૂપાણીની વાત થઈ છે તો તમને ખ્યાલ હશે આપણે અગાઉ ચર્ચા કરી હતી કે પોષણ અભિયાનનો શુભારંભ તેમણે દાહોદ ખાતે નવજીવન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ગ્રાઉન્ડ પર તેવીસ જાન્યુઆરી રોજ કર્યો હતો આ ઉપરાંત જો વાત કરીએ ગુજરાત રિલેટેડ તો તાજેતરમાં જર્મન સાયબર સિક્યુરિટી ફર્મ છે ગ્રીન બોર્ન તેણે એક ડેટા જાહેર કર્યો હતો ગ્રીન બોર્ડન સસ્ટેનેબલ ડેટા તેના અનુસાર તબીબી વૈશ્વિક તબીબી ડેટા લીક જે ડેટા લીક થાય છે ને ગ્લોબલી તેમાં ગુજરાત પાંચમા સ્થાને છે ભારતમાં પ્રથમ સ્થાને કયું હતું મહારાષ્ટ્ર હતું આ ઉપરાંત ગુજરાત સરકારે તાજેતરમાં જે જે શૈક્ષણિક વર્ષ છે તેની શરૂઆત વીસ એપ્રિલથી કરવાની જાહેરાત કરી છે હાલમાં આપણા શિક્ષણ મંત્રી કોણ છે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનું નામ આવ્યું છે તો તમને ખ્યાલ હશે કે આપણે ચર્ચા કરી હતી કે તેમણે તાજેતરમાં જ સ્ટડી ઇન ગુજરાત અભિયાન અંતર્ગત દુબઈમાં રોડ શોનું પ્રદર્શન કર્યું હતું યાદ રાખજો વાત થઈ છે ગુજરાતની ગુજરાતનો સ્થાપના દિવસ બધાને ખબર છે થિંક છેલ્લા ત્રણથી ચાર દિવસથી આપણે આની ચર્ચા કરીએ છીએ રિપીટ કરીએ છીએ રિવિઝન કરીએ છીએ કેપિટલ છે ગાંધીનગર ચીફ મિનિસ્ટર વિજયભાઈ રૂપાણી ગવર્નર છે આચાર્ય દેવવ્રત અને ગુજરાતના ચીફ જસ્ટિસ કોણ છે વિક્રમનાથ ભારતમાં સૌથી વધારે લાંબો દરિયાકિનારો ધરાવતું રાજ્ય કયું છે આપણું ગુજરાત છે લગભગ સોળસો કિલોમીટર જેટલો લાંબો દરિયાકિનારો છે અને રેલ યુનિવર્સિટી ક્યાં આવેલી છે તો બરોડામાં આવેલી છે એ પણ યાદ રાખજો જોઈએ નેક્સ્ટ પ્રશ્ન સેકન્ડ સવાલ છે કે તાજેતરમાં આવેલા રિપોર્ટ્સ અનુસાર બે હજાર વીસમાં ગ્લોબલ એડ માર્કેટમાં ભારત કેટલામાં સ્થાને છે તો તાજેતરમાં એક રિપોર્ટ આવે છે રિપોર્ટમાં જે બે હજાર ગ્લોબલ એડ માર્કેટમાં ભારત આઠમા સ્થાને છે ઓપ્શન સી છે તે સાચો જવાબ છે તમે અહીં ઇમેજમાં જોઈ શકશો ભારતનું સ્થાન છે આઠમું પ્રથમ નંબર પર યુએસ સેકન્ડ ચાઇના થર્ડ જાપાન હવે મિત્રો આ રિપોર્ટ કોણે જાહેર કર્યો છે તો આ રિપોર્ટ જાહેર કર્યો છે ભારતની અગ્રણી ગ્રુપ એમ દ્વારા યાદ રાખજો શું નામ છે તેનું તેનું નામ છે ગ્રુપ એમ તેના દ્વારા આ રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે ભારત આઠમા નંબરે છે અને ગયા વર્ષ કરતાં મિત્રો આજે દસ ટકાનો વધારો થયો છે આપણું ભારતનું જે રેન્કિંગ છે જે એડમાં તેમાં દસ ટકાનો વધારો થયો છે મિત્રો રેન્કિંગની વાત થઈ છે તો આપણે ઘણા બધા રેન્કિંગની વાત કરી હતી આ મહિનામાં જ તો આપણે થોડું ફટાફટ રિવિઝન કરી લઈએ તો યુએસ ચેમ્બર ઓફ કોમર્સના ગ્લોબલ ઇનોવેશન પોલિસી સેન્ટર પોલિસી સેન્ટરે એક ઇન્ટેક્ચ્યુઅલ પ્રોપર્ટી ઇન્ડેક્સ જાહેર કર્યો હતો જેમાં ભારત ચાલીસમા નંબરે રહ્યો હતો આ ઉપરાંત વાત કરીએ તો અમેરિકાનું પ્રતિષ્ઠિત મેગેઝિન છે મેગેઝિન સીઈઓ વર્લ્ડ કયું છે સી વર્લ્ડ તેણે એક રિપોર્ટ જાહેર કર્યો હતો રિપોર્ટ બહાર પાડ્યો હતો જે રિપોર્ટમાં સૌથી સસ્તા દેશોની યાદીમાં ભારત પ્રથમ સ્થાને છે અને જો વાત કરીએ સોરી ત્રીજા સ્થાને છે પ્રથમ તો પાકિસ્તાન છે અને વાત કરીએ તો સૌથી મોંઘા દેશોમાં સ્વિટરલેન્ડ પ્રથમ સ્થાને છે ત્યારબાદ વાત કરીએ તો વર્લ્ડ ઇકોનોમિક ફોરમે બે ઇન્ડેક્સ જાહેર કર્યા હતા એક હતો ગ્લોબલ ટેલેન્ટ કોમ્પિટિશન કોમ્પિટિશન ઇન્ડેક્સ જેમાં ભારત બોતેરમાં નંબરે હતું અને બીજો હતો ગ્લોબલ સોશિયલ મોબિલિટી ઇન્ડેક્સ જેમાં ભારત છોતેરમાં નંબર પર હતું ત્યારબાદ જોઈએ તો ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલ દ્વારા જાહેર થયેલ ગ્લોબલ કરપ્શન પરસેપ્શન ઇન્ડેક્સ બે હજાર ઓગણીસ જેમાં ભારત એંસીમાં નંબરે હતું બીજું એક વસ્તુ છે કે વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ જેણે વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ આઉટલુક કરીને એક રિપોર્ટ જાહેર કર્યો હતો જેમાં આપણી આરબીઆઈ છે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા તે છઠ્ઠા નંબરે હતી એટલે એવું પણ કહી શકીએ કે ભારત છઠ્ઠા નંબરે રહ્યું છે આ ઉપરાંત બ્રિટિશ કંપની છે ઇકોનોમિક ઇન્ટેલિજન્સ યુનિટ તેણે વર્ષ બે હજાર ઓગણીસ માટેનું ડેમોક્રેસી ઇન્ડેક્સ બહાર પાડ્યું હતું જેમાં ભારત એકાવનમાં નંબરે રહ્યું હતું મિત્રો આ બધા ઇન્ડેક્સ છે ને તે તમે યાદ રાખી લેજો જીપીએસસી રિલેટેડ પરીક્ષાઓમાં આવા ઇન્ડેક્સ પૂછાતા હોય છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે તો તમે આને ગોખી નાખજો અને યાદ રાખી લેજો અને જે નવા ઇન્ડેક્સ આવતા હોય છે ને તે રિવાઇઝ કરી લેજો તે મતલબ યાદ કરતા રહેજો અપડેટ કરતા રહેજો ત્યારબાદનો સવાલ છે કે તાજેતરમાં ગુજરાતમાં કઈ જગ્યાએ ચાલીસમી નેશનલ ટીમ ચેસ ચેમ્પિયનશિપ બે હજાર વીસનો આરંભ થયો છે તો તાજેતરમાં ગુજરાતમાં આપણા અમદાવાદમાં જ ચાલીસમી નેશનલ ટીમ ચેસ ચેમ્પિયનશિપ બે હજાર વીસનો આરંભ થયો છે હવે જો વાત કરીએ તો આની સાથે સાથે અઢારમી નેશનલ ટીમ ચેસ ચેમ્પિયનશિપ ફોર વુમન એ પણ આની જોડે જ ચાલુ થઈ છે તો પરીક્ષામાં ગમે તે પૂછાય તમારે લખવાનું છે અમદાવાદ આનું આયોજન કોણે કર્યું છે તો આનું આયોજન કર્યું છે ગુજરાત સ્ટેટ ચેસ એસોસિએશન તેમજ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું છે અને આ જે ટુર્નામેન્ટ છે તેમાં ભાગ લેવા માટે મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ તમિલનાડુ તેલંગાણા કર્ણાટક કેરળ દિલ્હી રાજસ્થાન આસામ વગેરે જગ્યાએ વગેરે રાજ્યોનાથી ટીમો આવેલી છે જેમાં બસો સિત્તેર જેટલા પ્રતિભાશાળી ખેલાડીઓ રહેશે અને છોકરાઓની છત્રીસ ટીમ તેમજ છોકરીઓની સત્તર ટીમો ભાગ લેશે થોડું રિવિઝન જોઈ લઈએ મિત્રો તો તાજેતરમાં જ વૈશ્વિક કક્ષાની પ્રથમ વાર્ષિક વન હેલ્થ પોલ્ટ્રી હબ પરિષદ જે દસથી ચૌદ ફેબ્રુઆરી દરમિયાન આપણું મેરિયટ હોટલ અમદાવાદ છે ત્યાં યોજાવાની છે અને ગુજરાતની વાત થઈ જો તો આપણા ગુજરાતના સુરતના છે હરમિત દેસાઈ જેઓએ આઠમા રાષ્ટ્રીય ટેબલ ટેનિસ ચેમ્પિયનશીપ બે હજાર વીસમાં મેન સિંગલનું ટાઇટલ જીત્યું છે એ તમારે યાદ રાખવાનું છે ત્યારબાદ જોઈએ તો ત્રીજા નંબરની ગ્લોબલ પોટેટો કોન્કલેવ બે હજાર વીસનું આયોજન ગાંધીનગરમાં કરવામાં આવ્યું હતું અને આની પહેલાં પણ ઓગણીસો નવ્વાણું અને બે હજાર આઠમાં આનું આયોજન થઈ ચૂક્યું છે જોઈએ નેક્સ્ટ પ્રશ્ન મિત્રો વિડીયો આગળ વધારતા પહેલાં જણાવવાનું કે જો તમને આ વિડીયોથી બેનિફિટ થતું હોય તમને એવું લાગી રહ્યું હોય કે હું આ જે મહેનત કરી રહ્યો છું તમારા લોકો માટે તેનાથી તમને ફાયદો થાય છે તો તમે વિડીયોને લાઇક અને શેર કરીને મને સપોર્ટ કરી શકો છો તમે વિડીયોને લાઇક અને શેર કરો છો ને મિત્રો તમને પ્રોત્સાહન મળે છે મને વધારે સારું કામ કરવાની એનર્જી મળે છે તો વિડીયોને લાઇક અને શેર કરતા રહેજો આ ઉપરાંત આજે આપણે વિડીયોનો ટાર્ગેટ રાખ્યો છે સિક્સ હંડ્રેડ લાઇક્સનો આ ઉપરાંત આજના આ વિડીયોની પીડીએફ અને અગાઉના બધા વિડીયોની પીડીએફ તમને મારી ટેલિગ્રામ ચેનલ છે તેના પરથી એક સાથે મળી રહેશે તો આજે આજે આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લો ડેલી કરંટ અફેરની પીડીએફ માટે જેની લિંક મેં નીચે વિડીયોની ડિસ્ક્રિપ્શન છે ત્યાં આપેલી છે ત્યારબાદનો સવાલ છે મિત્રો તાજેતરમાં કયા દેશની સેનાને સેનાએ દુનિયાનો પ્રથમ બુલેટ પ્રૂફ હેલ્મેટ બનાવ્યું છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સવાલ છે મિત્રો તો તાજેતરમાં જ આપણી ભારતીય સેનાએ દુનિયાનું સૌપ્રથમ બુલેટ પ્રૂફ હેલ્મેટ બનાવ્યું છે ઓપ્શન એ છે તે સાચો જવાબ છે હવે વાત કરીએ તો આ હેલ્મેટની મજબૂતી એટલી છે કે દસ મીટરના ડિસ્ટન્સથી ચલાવેલી એ કે ફોર્ટી સેવનની બુલેટ પણ તેને વીંધી નહીં શકે અને આ જે હેલ્મેટ છે તેનું નિર્માણ ભારતીય યોજના આપણી એક યોજના છે ભારતીય સેનાની અભય તેના અંતર્ગત કરવામાં આવ્યું છે અને તેને બનાવ્યું છે કોણે તો તેને બનાવ્યું છે મેજર અનુપ મિશ્રા જેઓને તમે અહીં ઇમેજમાં જોઈ શકો છો મિત્રો મેજર અનુપ મિશ્રા છે તેઓએ ગયા વર્ષે આઈ થિંક ડિસેમ્બર મહિનામાં ફૂલ બોડી બુલેટ પ્રૂફ આર્મી જેકેટ બનાવ્યું હતું જેના માટે તેમને આર્મી ડિઝાઇન બ્યુરો એક્સલન્સ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા આપણે આની ચર્ચા કરી હતી જો તમે મારા ડેલી કરંટ અફેર જોતા હશો તો તમને યાદ આવી ગયું હશે વાત થઈ છે આર્મીની આપણા હાલમાં આર્મી ચીફ કોણ છે મનોજ મુકુંદ નરવણે છે કેટલામાં નંબરના છે અઠ્યાવીસમાં નંબરના છે આમની પહેલાં કોણ હતા બિપિન રાવત હતા હવે બિપિન રાવત છે તેઓ શું છે અત્યારે તો તેઓ ભારતના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બન્યા છે એ યાદ રાખજો જોઈએ નેક્સ્ટ પ્રશ્ન પાંચમો સવાલ છે તાજેતરમાં ભારતના પ્રથમ ગ્લાસ ફ્લોર સસ્પેન્શન બ્રિજનું નિર્માણ કયા રાજ્યમાં કરવામાં આવશે તો ભારતના પ્રથમ ગ્લાસ ફ્લોર સસ્પેન્શન બ્રિજનું નિર્માણ ઉત્તરાખંડ રાજ્યમાં કરવામાં આવશે ઓપ્શન બી છે તે સાચો જવાબ છે હવે મિત્રો ઉત્તરાખંડમાં આ જે લક્ષ્મણ ઝૂલો હતો જે ગયા વર્ષે બંધ કરી દેવામાં આવ્યો હતો તેના પર્યાયરૂપે આ બ્રિજનું નિર્માણ કરવામાં આવશે જો વાત કરશે આપણે તો આ બ્રિજ છે તે મેં તમને કીધું તે પ્રમાણે લક્ષ્મણ ઝૂલો તે ક્યાં આવેલો છે ઉત્તરાખંડના ઋષિકેશમાં ગંગા નદી કિનાર ગંગા નદી ઉપર તો ગંગા નદી પર જ આ ભારતના પ્રથમ ગ્લાસ ફ્લોર સસ્પેન્શન બ્રિજનું નિર્માણ કરવામાં આવશે બ્રિજની લંબાઈ રહેશે એકસો બત્રીસ ત્રણ મીટર અને બ્રિજના તળીએ પારદર્શક કાચ લગાવવામાં આવશે એટલા માટે જ કહેવામાં આવ્યું છે ગ્લાસ ફ્લોર સસ્પેન્શન બ્રિજ ઉત્તરાખંડની વાત થઈ છે મિત્રો તો તમને ખ્યાલ હોવો જોઈએ કે ઉત્તરાખંડમાં જ ભારતનો સૌથી જૂનો નેશનલ પાર્ક આવેલો છે જીમ કાર્બેટ નેશનલ પાર્ક અને તમને ખબર હશે કે નરેન્દ્ર મોદીજીએ એક ટીવી શોમાં ભાગ લીધો હતો જેમાં આ જ નેશનલ પાર્ક હતો જીમ કાર્બેટ નેશનલ પાર્ક મેન વર્સિસ વાઇલ્ડ આઈ થિંક એ ટીવી સોનું નામ એવું હતું હવે આજે જે જીમ નેશનલ જીમ કાર્બેટ નેશનલ પાર્ક છે તેનું જૂનું નામ શું છે હેલી નેશનલ પાર્ક પરીક્ષામાં એવું પણ પૂછાય છે યાદ રાખજો તમે જોશો અહીંયા ઉત્તરાખંડ આવેલું છે ભારતના નકશામાં કેપિટલ છે દહેરાદૂન ચીફ મિનિસ્ટર છે ત્રિવેન્દ્રસિંહ રાવત અને ગવર્નર છે બેબીરાની રાની જોઈએ નેક્સ્ટ પ્રશ્ન હવે મિત્રો જોઈએ આપણે ન્યૂઝ ફટાફટ ન્યૂઝ ફટાફટનો પ્રથમ સવાલ છે કે તાજેતરમાં હોર્નિબલ ઉત્સવ કયા રાજ્યમાં શરૂ થયો છે તો તાજેતરમાં જ હોર્નિબલ ઉત્સવ છે તે ત્રિપુરા રાજ્યમાં શરૂ થયો છે આઠથી દસ ફેબ્રુઆરી દરમિયાન આ ચાલવાનો છે હવે મિત્રો આ જે હોર્નિબલ ઉત્સવ છે ને તે એકચ્યુઅલી નાગાલેન્ડનો મુખ્ય તહેવાર છે અને તે દર વર્ષે ડિસેમ્બરમાં યોજાય છે કેમ કે એક ડિસેમ્બરના રોજ નાગાલેન્ડનો સ્થાપના દિવસ છે હોર્નિબલ શું છે હોર્નિબલ છે તે એક પક્ષી છે હવે આના વિશે એક બીજી વસ્તુ કહી શકે જે હોર્નિબલ પક્ષી છે ને તે પક્ષી અરુણાચલ પ્રદેશનું રાજ્ય પક્ષી છે અને આ જે પક્ષી છે તેના સંરક્ષણ કરવા માટે તેમજ પર્યટન વિભાગને પ્રોત્સાહન મળે તેના દ્વારા આજીવિકા વધે તે હેતુથી ત્રિપુરામાં આનું શરૂઆત કરવામાં આવી છે વાત થઈ છે મિત્રો ત્રિપુરાની તો ત્રિપુરા છે તેના સીએમ છે બિપ્લબ કુમાર દેવ ગવર્નર છે રમેશ બેસ ત્યારબાદનો સવાલ છે કે તાજેતરમાં ભારતમાં ચિલ્ડ્રન પ્રોટેક્શન ફંડ કોણે લોન્ચ કર્યું તો તાજેતરમાં ભારતમાં ચિલ્ડ્રન પ્રોટેક્શન ફંડ પ્રિન્સ ચાર્લ પ્રિન્સ ચાર્લ્સ જેવો બ્રિટનના પ્રિન્સ છે તેમણે લોન્ચ કર્યું છે હવે જો ચર્ચા કરીએ તો મિત્રો બાળકોના શોષણને રોકવા માટે આ ફંડ છે અને તેમની એક સંસ્થા છે જે પરોપકારનું કામ કરે છે શું છે અહીંયા નામ લખ્યું છે બ્રિટિશ એશિયન ટ્રસ્ટ તેનો આ એક ભાગ છે આ જે ચાઇલ્ડ પ્રોટેક્શન એટલે કે ચિલ્ડ્રન પ્રોટેક્શન ફંડ છે તે હવે મિત્રો વાત થઈ છે અહીંયા બ્રિટનની કેમ કે તેઓ બ્રિટનના પ્રિન્સ છે તો બ્રિટનની વાત થાય તો તમને ખ્યાલ હોવો જોઈએ કે એકત્રીસ જાન્યુઆરીએ બ્રિટન યુરોપિયન યુનિયનમાંથી બહાર નીકળી ગયું છે અને બીજી એક વસ્તુ છે બીજા એક કરંટ અફેરના સમાચાર છે કે ભારતમાં બ્રિટને પોતાના ઉચ્ચાયુક્ત એક નિયુક્ત કર્યા છે જેનું નામ છે ફિલિપ બાર્ટન શું નામ છે ફિલિપ બાર્ટન બ્રિટનની વાત થઈ છે બ્રિટનનું કેપિટલ છે લંડન કરન્સી છે પાઉન્ડ અને પીએમ કોણ છે બોરિસ છે 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 પીએમ સેકન્ડ સવાલ સવાલ કે તાજેતરમાં તાજેતરમાં ભારત સોરી થર્ડ ડફ એન્ડ સ્ટડી મુજબ બ્રાન્ડ રેન્ટિંગમાં પ્રથમ સ્થાને કોણ છે તો વિરાટ કોહલી છે પ્રથમ સ્થાને તો મિત્રો ડફ એન્ડ ફેલ્ફ્સ છે એક સ્ટડી બહાર પાડ્યું હતું એક રેટિંગ બહાર પાડ્યું હતું જેમાં વિરાટ કોહલી છે પ્રથમ સ્થાને છે અને તેઓ છેલ્લા ત્રણ વર્ષથી પ્રથમ સ્થાને આવે છે સેકન્ડ નંબર પર છે અક્ષય કુમાર થર્ડ નંબર પર છે દીપિકા પાદુકોણે ડિસેમ્બર મહિનામાં આપણે વાત કરીએ કે ફોપ્સે સૌથી વધારે કમાણી કરવાવાળા સેલિબ્રિટીનું લિસ્ટ બહાર પાડ્યું હતું જેમાં પણ વિરાટ કોહલી પ્રથમ સ્થાને હતા અને કુમાર સેકન્ડ સ્થાન પર અને સલમાન ખાન હતા ત્રીજા નંબરે ચોથો સવાલ છે તાજેતરમાં મિસ્ટિક કાલિંગા લિટર લિટરલી એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા તો મનોજ દાસને સન્માનિત કરવામાં આવે છે તમે અહીં ઇમેજમાં જોઈ શકો છો મનોજ દાસને મિત્રો તેઓ ઉડિયા અને અંગ્રેજી ભાષાના જાણીતા લેખક છે અને આ વખતે તેમનો તેમને પદ્મ પુરસ્કાર માટે પસંદગી કરવામાં આવી છે હવે તેમના શિક્ષણ અને સાહિત્ય ક્ષેત્રે જે યોગદાન છે તે યોગદાન બદલ તેઓને આ એવોર્ડ આપવામાં આવ્યો છે જોઈએ નેક્સ્ટ હવે મિત્રો જોઈએ અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલ પ્રશ્નો વિડીયોની શરૂઆતમાં મેં તમને પ્રશ્નો જણાવ્યા હતા હવે તેના જવાબો જણાવી જે મિત્રોએ કમેન્ટ બોક્સમાં જવાબો લખેલા હોય તેઓ એકવાર ચેક કરી લેજો કેટલા જવાબો સાચા છે ત્યારબાદ તમે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો કે કેટલા માર્ક્સ આવ્યા છે પ્રથમ સવાલ છે કે માનવ અર્થશાસ્ત્રના લેખક કોણ છે કોણ છે નરહરિ પરીખ ઓપ્શન સી સાચો છે મિત્રો બે હજાર ઓગણીસમાં અર્થશાસ્ત્રનો જે નોબલ પ્રાઇઝ છે તે એક ભારતીયને આપવામાં આવ્યો હતો જેને તેઓ તેમનું નામ આવડતું હોય તે કમેન્ટ બોક્સમાં લખીને જણાવશે સેકન્ડ સવાલ છે કે રતન જ્યોતના બીમાંથી તેલ મેળવવાની મિલ સૌ પ્રથમ કઈ ઔદ્યોગિક વસાહતમાં શરૂ કરવામાં આવી હતી તો આજી ઔદ્યોગિક વસાહતમાં આજી ઔદ્યોગિક વસાહત ક્યાં આવેલી છે રાજકોટમાં આવેલી છે ત્રીજો સવાલ છે કે દક્ષિણ ભારતની સૌથી લાંબી નદી કઈ છે તો દક્ષિણ ભારતની સૌથી લાંબી નદીનું નામ છે ગોદાવરી નદી ઓપ્શન બી છે તે સાચો જવાબ છે અને ચોથો સવાલ છે કે ડિજિટલ પેમેન્ટ માટેની ભીમ એપ્લિકેશન કઈ સંસ્થાએ બનાવી છે એન પી સી એનપીસીઆઈ નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા અને પાંચમો સવાલ છે ચીનની મહાન દીવાલ બનાવનાર રાજાનું નામ શું છે તો સમ્રાટ સી હવાંગ ટી મિત્રો વિડિયો પસંદ આવે હોય તો વિડિયોને લાઇક અને શેર કરજો અને આપણે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો હવે જોઈએ ગઈકાલે પૂછેલા સવાલોના જવાબો પ્રથમ સવાલ છે કે તાજેતરમાં જાહેર થયેલ રિપોર્ટ અનુસાર ગ્લોબલ મેડિકલ ડેટા લીકમાં ગુજરાત કા નંબરે છે હમણાં જ વાત કરી પાંચમા નંબરે સેકન્ડ સવાલ છે તાજેતરમાં ગુજરાત સરકારે નવા શૈક્ષણિક વર્ષની શરૂઆત ક્યારથી કરવાની જાહેરાત કરી છે આ પણ આપણે ચર્ચા કરી ચૂક્યા વીસ એપ્રિલથી હવે જોઈએ આપણે ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ સવાલો જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે પ્રથમ સવાલ છે કે તાજેતરમાં ગુજરાતમાં ક્યાં પ્રથમ વાર્ષિક વન હેલ્થ પોલ્ટ્રી હબ પરિષદ યોજાશે તો આનો જવાબ તમને આવડી જ ગયો હશે કેમ કે આપણે એની ચર્ચા હમણાં જ કરી સેકન્ડ સવાલ છે તાજેતરમાં પાંચમાં ભારત રશિયા મિલિટરી ઇન્ડસ્ટ્રીઅલ કોન્ફરન્સનું આયોજન ક્યાં કરવામાં આવ્યું તો જવાબ આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કારણના અને અગાઉની પરીક્ષામાં પૂછાય કેટલા એના ઇમ્પોર્ટન્ટ સવાલો અને તેના જવાબો મિત્રો હું આશા રાખું છું તમને આ વિડીયો પસંદ આવ્યો હશે જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો અને હજુ પણ આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું રહી ગયું હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો નોટિફિકેશન બેલ આઈકોનને પ્રેસ કરીને તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ ધીસ વિડીયો હેવ એ નાઇસ ડે